છે કે તમે જ્યાં જ્યાં ઇન્ટરેક્શનમાં આવો છો ત્યાં તમે સાંખ્ય કે યોગ બંનેમાંથી કોઈ પણ એકની સાધના કરી શકો છો મિત્રો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણો કેટલીક બાબતો સાથેનો આસક્તિ ભાવ એટલો થઈ જતો હોય છે એક મોટા શેઠની વાત મને અત્યારે યાદ આવી એટલે વચ્ચે કોટ કરું કે મોટા શેઠ હતા અને ખૂબ બધો મોટા હતા હમણાં આમાં વચ્ચે તેજલે એ વ્યાખ્યા આપી એમાં બધું સારું કર્યું પણ છેલ્લે સો ટચનું સોનું કીધું ત્યારે મને થયું ખાડું મેં જિંદગીભર કોઈ દી પહેર્યું નથી લીધું નથી તો આ છેલ્લે છેલ્લે આ સોનું શું કામ આપણને ભટકાડે છે તો એ શેઠ પાસે બહુ મોટી સોનાની દાગીના હતા કરોડોના દાગીના હતા પણ એને થયું કોઈક ચોરી જશે તો એટલે નોકરને કીધું કે આ સંતાડવા માટે પેટી લઈ આવો તો પેટી લઈ આવ્યો પેલો પતરાની પેટી એ મૂર્ખ આ સોનાના દાગીના કાંઈ પતરાની પેટીમાં રખે તો શેમાં રખે એના માટે સોનાની પેટી જોઈએ તો એ સોનાની પેટી લઈ આવ્યો પછી કાંઈ તાળું તો મારવું પડે કે ન મારવું પડે જ્યાં જઈને સોનાનું તાળું લઈ આવું તો એ સોનાનું તાળું જ ખૂચી લઈ આવ્યો પછી એણે મારી દીધું હવે બરાબર હવે બરાબર એટલે શું હવે તો લાય તાળું નથી તોડવું પડે એમ શોધવું પડે એમ નથી તમારે છૂટવું છે ને છૂટવું નથી આમ તો સાહેબ મેં બધું જ મૂકી દીધું છે હવે પણ ત્રણ જગ્યાએ ટ્રસ્ટી છું શું કરો ત્યાં તમે મીટિંગમાં હાજર રહું તમારું કંઈ પ્રધાન હોય તો ફેર પડે કશો નથી પડતો સાહેબ કશો ફેર ન પડે અને એમ ફેર પડવાનું હોત જો તમારાથી આ જે આપણું છે ને ઘણા લોકો લેટરપેડમાં બાજુમાં લાંબુ લિસ્ટ થાય ને કમલેશભાઈ એટલે ટ્રસ્ટમાં હોય અમારી બાજુ એવું છે તમારી બાજુ ના હોય તો બહુ સારું છે તો આ જે ભાવ મારો છે એ મારે છૂટવો જોઈએ પેલા શેઠ જેવું નહીં કે સોનું રાખવું તો શેમાં રાખવું તો સોનાની પેટીમાં તાળું તો કે સોનાનું પછી તો હવે ચિંતા નહીં હવે જ ચિંતા શરૂ થઈ તારે તો તમારે જે છોડવાનું છે એ પરફેક્ટલી છોડવાનું છે સાંખ્યને યોગ છે ભિન્ન બાળ કહે પંડિતો નહીં સીટ ઇઝ વેરી ક્લિયર હું નાનો હતો ત્યારથી આ સમસલો જ અમને એક શિક્ષક બોલાવતા પ્રાર્થના સભામાં બીજો અધ્યાય બોલાવતા ત્યારે ખબર નહોતી કે આ ગીતા શું છે કશું કાંઈ ખબર નહોતી આ બીજો અધ્યાય છે એવી ખબર નહોતી સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે એવી ખબર નહોતી એ ઉંમર તો આપણે ક્યાં સ્થિત પ્રજ્ઞ હોય પ્રજ્ઞ ન હોય અને સ્થિરે ન હોય પણ ત્યારે એણે બોલાવેલા એમાંથી મનમાં બેઠેલા અને એને લઈને મોઢે થઈ ગયેલું પરફેક્ટલી મોઢે થઈ ગયું પૂરેપૂરું આખા અઢારે અઢાર અધ્યાય ક્રોધથી મૂઢતા આવે મૂઢતા સ્મૃતિને હરે સ્મૃતિ લોપે બુદ્ધિનાશે બુદ્ધિ નાશે વિનાશ છે ઇઝીએસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સાંખ્યને યોગ ભિન્ન છે એવું કોણ કહે છે જે બાળક છે તે પંડિતો એવું માનતા નથી બેમાં એકે ને પૂરો પામતા ફળ મેળવે તમે ગમે તે કરો ફળ મળશે બે ને મળે ચિંતા ન કરતા કોઈ એક જ વસ્તુ કરશો તો ફળ મળશે એવું માનવાને કોઈ કારણ નથી બરાબર યાદ રાખવા લેવું છે ગીતાની એક ખાસિયત શું છે કે એ ગુણલક્ષી સંન્યાસમાં માને છે ગુણલક્ષી સંન્યાસ માત્ર દેખાડવાનો સંન્યાસ નહીં જે સંન્યાસી છે એનામાં ત્રણ ગુણ હોવા જોઈએ એવું આપણને ગીતા સ્પષ્ટ કરે છે પહેલાંમાં પહેલો ગુણ એ છે કે કોઈનો દ્વેષ કરતો નથી બીજો ગુણ એ છે કે કોઈની પાસે યાચના કરતો નથી અપેક્ષા રાખતો નથી અને ત્રીજો ગુણ એ છે કે નિર્દ્વંદ્વ એને કોઈ દ્વંદવામાં ક્યારેય પડતો નથી કેવી રીતે થઈ શકે બહુ ઇઝી છે સર તમે બેઠા છો અને સંવાદ ચાલે છે તમે માણો છો ઓકે એમાં વિવાદ શરૂ થયો ડોન્ટ પાર્ટિસિપેટ જસ્ટ લીવ ધેટ પ્લેસ આટલું તો આપણે કરી જ શકીએ તો મનની શાંતિ કંઈ દૂર નથી સાહેબ પણ આપણે વિવાદમાં પાર્ટિસિપેટ કરવા માંડીએ છીએ એમાં આપણા મત મતાંતરો થાય છે એમાં આપણને કોઈ ચેલેન્જ કરે છે અને ઘરે જઈએ ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ તમે એટલું તો કરી જ શકો સંવાદ છે ત્યાં સુધી તમારી ભેગો રચનાત્મક કાર્ય છે ત્યાં સુધી તમારો ટ્રસ્ટી સાચો પણ રચનાત્મક બંધ થયું એટલે મને માફ કરો તમે ચલાવો આટલું જ કરવાનું છે તો આપણે લોકો પણ સંન્યાસી છીએ ગુણલક્ષી સંન્યાસ આ ગુણ તો કોઈ પણ વ્યક્તિ પોતાનામાં એકવાર કરી શકવાનો છે એણે આ જે બાળ કહે પંડિતોને છે ને એ ખાસ સમજવા જેવું છે કોઈ કહે છે કે સાંખ્ય તમને એ સાંખ્ય યોગ વિશે વાત કરી હતી બરાબર કે સાંખ્ય ને યોગ છે એ બંને ભિન્ન છે આવું જે કહેતા હોય તે હકીકતમાં શબ્દ પ્રયોક્ત મંદબુદ્ધિ કયા છે ગીતાના ભાષ્યો વાંચો તો એનો અર્થ કેવું છે કે મંદબુદ્ધિ છે શું કામ કારણ કે પોતાના માર્ગની હઠ પકડીને બેઠા છે એટલે ગીતાના ભાષ્યોમાં એક એનો સમ એવો શબ્દ છે માર્ગ રાગી છે રાગ છે એનો શેમાં મેં પકડ્યો તે માર્ગમાં અત્યારે ચાલે છે ને મોટો વિવાદ એ માર્ગ રાગી છે મારું હું સાચું મારો ભગવાન સાચો મોડો આવ્યો તોય સાચો પણ સાચો એટલે સાચો આ માર્ગ રાગી લોકો છે ત્યાર એક માર્ગને પકડી દીધું છે એટલે રાગ તો બંધાણો પાછો અને પહેલું વાક્ય યાદ કરો રાગ દ્વેષ વગર કદી હોઈ શકે નહીં આ જે છે એ બધા મંદ બુદ્ધિના લોકો છે બાળ કયા એટલે જેની બુદ્ધિ ઓછી છે મંદ એટલે આપણે મૂળ શબ્દ ન વાપરીએ પણ બેઝિકલી આ વાત એટલા માટે સમજવાની છે કે તમે જ્યાં જ્યાં ઇન્ટરેક્શનમાં આવો છો ત્યાં તમે સાંખ્ય કે યોગ બંનેમાંથી કોઈ પણ એકની સાધના કરી શકો છો જો યાદ રાખવા જેવું એ છે ધ મધર વન સગેન આઈ મે કોટ એમ કહે છે કે કોઈ પણ પથ જો સાધનાનો હોય તો એ માન્ય છે કોઈ પણ પથ જો સાધનાનો હોય તો એ માન્ય છે ઓશો એક મેડિટેશન કરાવે છે નો માઇન્ડ મેડિટેશન હવે તમે સમજજો નો માઇન્ડ મેડિટેશન થઈ શકે માઇન્ડ વગર યુ નીડ ટુ એપ્લાય યોર માઇન્ડ એટ ઇચ એન્ડ એવરી મોમેન્ટ તમને ખબર છે કે જે બી તમને ના પાડી કે આ એટલે તમારા મનમાં એ કબજો જમાવાની શરૂઆત કરે છે એક રાજાને કોઈએ કહ્યું કે રાજા તમે અમુક બાબતોથી બહુ મુશ્કેલીમાં ઓછો એક સારો એવો મસાજ કરનારો માણસ છે એમને બોલાવો તો તમને સરસ મજાનું તેલ બેલ ઘસી દેશે તમારું મન શાંત થઈ જશે બોલાવ્યો બેસ્ટ માણસને એણે આવીને કીધું એક શરત હું તેલ ઘસું એક દોઢ કલાક ત્યાં સુધી તમારે વાંદરા વિશે વિચારવાનું નહીં રાજાને થયું કે શું વાંદરા વિશે ક્યાં કોઈ વિચારતા જોઈએ કર એને હાથ લગાવ્યો તું પણ આને વાંદરું શું કામ કીધું તમે જેને છોડો છો ને એ જ તમને બંધાય છે પૂજ્ય મોટાનું એક વાક્ય છે કે તમને મળેલા જ મળે છે બહુ સુંદર વાક્ય છે આ ધરતીના સંત છે એમણે કહ્યું કે તમને મળેલા જ મળે છે કોઈ નવા નથી સાહેબ મળ્યા છીએ આપણે એકબીજાને હવે ઓળખ્યા છે મા બાપ પણ નવા નથી એના સંતાન તરીકે આપણે પણ નવા નથી આપણો ભગવાને નવો નથી એનો એ જ છે સાહેબ મળ્યો ન હોત અગાઉ તો અત્યારે મળ્યા ન હોત પણ એક વખત મનને જેવો તમે નિષેધ કર્યું એ વાંધ્રા વિશે વિચારવાનું નહીં પછી એને અડધી કલાક ભાઈ બંધ કર દે પણ મને પહેલા કે આ વાંદરો શું કામ તું કેસ ઓલો કે મને બીજો વાંધો નહોતો પણ મને કોઈક એવું પડકાર ફેંકતું હતું કે આપણા રાજા છે ને એકદમ અવિચળ શાંત મનના કોઈ પ્રકારના વિચારો ન કરે એવા એટલે મને થયું કે આ બને જરાક ટેસ્ટ તો કરી દઉં હવે રાજાનો વાળો કોઈ ટેસ્ટ કરી શકે એ સમયમાં શક્ય હતું બરાબર અત્યારે તો કોઈ કરે નહીં કરે તો વાળી મુશ્કેલી થાય પણ આ એક વસ્તુની ના પાડી એ મિનિટથી એ વસ્તુ તમને મનમાં આવી ગઈ જેનો નિષેધ કરો છો એ જ વસ્તુ તમને વળગે છે આગળના અધ્યાયોમાં આવે છે કે બધું જ પર્યાપ્ત રીતે ઓશો તો એવું કહે છે કે સંતૃપ્ત થાવ ત્યાં સુધી બધું ભોગવી લ્યો અને સંતૃપ્ત થઈ ગયા પછી ભોગવવાનું પણ નહીં ભોગવાય એવી સ્થિતિ આવે ત્યારે છોડી દો આપણને વિચિત્ર લાગે કે આવું શક્ય છે હા આ બધા અધૂરા ગળાઓ છે ને એ છલકે છે સાહેબ મુશ્કેલી અધૂરા ગળાઓની છે એટલે એને કહ્યું કે બે માર્ગ સારા છે ચિંતા ન કરજો ફળ બધા સંન્યાસ એટલે કર્મયોગ કર્મયોગ એટલે કર્મયોગ એટલે અનાશક્તિથી કર્તવ્ય કર્મો કરતા રહેવાના અને મનમાં યાદ રાખવાનું કે આમાં મને ફળની ઈચ્છા નથી આમાં મને કંઈ પ્રાપ્ત થાય એવું નથી મારી કોઈ અનાશક્તિ નથી આ બહુ મહત્ત્વનું સાહેબ ફળની ઈચ્છા ન રાખો ને છૂટી જાય એમ ન ચાલે અનાશક્તિ થઈ જાય હું છ વાગે ન જાઉં તો અહીંયા વર્ગ શરૂ ન થાય કેમ તો કે ના મારે તો પૂછવું જ પડે આ આસક્તિ થઈ અને આસક્તિએ જ આપણને હેરાન કર્યા વધુ બધું હાર્ટ એટેક આવે છે એ આશક્તિને લઈને આવે છે મેં શરૂઆતમાં કહ્યું એમ ભગવાન ઉપર ભરોસો નથી મૂક્યો આપણે અને તમે બરાબર જોજો અહીંયા બેઠેલા બધા સુગ્ન લોકો તમારે ઘરે તમારો દીકરો કે પતિ પત્ની મોડા આવે તો પહેલો વિચાર આપણને એમાં આવે છે કે એક્સિડન્ટ થયો હશે તપાસ કરજો કોઈને એવો વિચાર નહીં આવે કે ભાઈબંધ મળ્યો હશે અને એને વડાપાઉ ખાવા લઈ ગયો હશે અને એ લોકો બે જણા જલસા કરતા હશે સાંજે ફિલ્મમાં બેસી ગયા હશે એટલે મોડું થયું નહીં થાય એનું કારણ એ છે કે તમને એ જે ભરોસો જોઈએ કે નહીં કંઈ ખરાબ નહીં થાય ખરાબ નહીં થાય એ ભરોસો આપણો છૂટી ગયો છે તો આસક્તિ નથી રાખવાની ફળની ઈચ્છા અપેક્ષા તમારે નથી રાખવાની અને ત્રીજું જે કંઈ કરવાનું છે એ ઈશ્વરની પ્રીતિ માટે કરવાનું મારા માટે નથી કરવાનું આ ભગવાન સ્પષ્ટ કરે છે કે પહેલો નિયમ છે એ ખોટો છે એ હું નથી કહેતો પણ બીજા માર્ગ બીજો માર્ગ છે હિતકારી છે કલ્યાણકારી છે અને અર્જુન એ તારા માટે સારો છે મોઘમ કહે છે જેને આપણે મોઘમ કહીએ ને એવી રીતે કહે છે કે તારા માટે સારો છે તમે એવું કર્મ કરતા જાઓ કે જે કર્મ થતું જાય અને તમારાથી છૂટતું જાય તમે એની સાથે જોડાયેલા ન રહ્યો ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કમલેશભાઈ કે તો તો પછી એમાં બિલોંગિંગનેસ જેવું કંઈ હોય નહીં એ રહે નહીં એટલે લોકો પોતાની એમાં કોઈ જવાબદારી ન લે ના એવું નથી એ દૂધમાંથી પૂળા કાઢવા જેવા પ્રશ્નો છે એવા તો ઘણા નીકળે કાંઈ વાંધો નથી પણ કર્મ તો પરફેક્ટ કરવાનો છે બહુ પરફેક્ટ કરવાનું સ્વીકાર્યું છે તે પરિપૂર્ણ કરવાનું છે પૂર્ણતાથી કરવાનું છે ક્વોલિટેટિવલી હાઈએસ્ટ ડિવોશનથી કરવાનું છે પણ હું ન હોઉં તો એ થાય જ નહીં એ નથી રાખવાનું અને પછી આપણે ઘણીવાર બને બોલતા હોય છે સામાન્ય ભાષામાં મને તમને ખ્યાલ છે સાહેબ અમે તૂટી મર્યા તમને ખબર છે કોઈ નોંધે ન લીધી મને યુનિવર્સિટીમાં સત્ય ભાઈ અનુભવ છે પરીક્ષા નિયામક તો ત્યારે સ્ટાફ મને કે સાહેબ અમે લોહી રેડીએ લોહી મેં કે એમ ઘટ્યું લાગતું નથી કઈ રેડ્યું છે એટલે તમારે કરવું જોઈએ તે તમે કરો છો લોહી શું રેડિયું કહેવાય આપણે બહુ બોલતા સાહેબ મેં એના માટે જીવન ખર્ચી નાખ્યું છે કોઈ પાક્યો નથી કોકના માટે જીવન ખર્ચી નાખ્યું તું શું પાકવાનો હતો ભાઈ આ જે વાત છે ને એ છૂટી જવી જોઈએ પછી પણ નહીં પહેલા પણ નહીં એ આમાં બહુ ક્લિયરલી એમણે કહ્યું ત્રીજો શોખ હે મહાબાહો જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે નથિંગ ટુ એટ કાંઈ ન કરો તો આટલું જ કરો સાહેબ અહીંયા બે વસ્તુ ભેગી છૂટવી જોઈએ એની ચર્ચા આપણે કરી લઈએ અત્યારના રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી આ વાક્ય જીવનમાં યાદ રાખવા જેવું છે રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી રાગ ઇટ સેલ્ફ ઇઝ અ કમ્પેરેટિવ ટર્મ તમે વિચારજો જરાક આમ તો મારે ત્રણ છોકરા છે પણ મને પહેલાનો બહુ આ પહેલાં પ્રત્યેનો રાગ છે પણ એ કમ્પેર તો તમે કર્યું કે આના કરતાં આ સારો માટે બહુ તો દ્વેષ સાથે આવ્યો જ છે રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી એટલે ખાસ લખ્યું છે કે તમારે દ્વેષ કરવાનો નથી કશાયની આકાંક્ષા રાખવાની નથી સદા સંન્યાસી છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે બંને મટી જવા જોઈએ હમણાં જ મેં જે વાત કરી એવી વાત નહીં ભાઈ કે તો રાખવો પડે છે આપણે આપણું જીવન છે આપણને ઘણા વાલા તો હોય વાલા હોય પણ એ વાલો ક્યારેક નહીં હોય આ પૃથ્વી ઉપર એ પણ યાદ રાખવું પડે એ વાલાનો વાલો હું પણ નહીં હોઉં એ યાદ રાખવું પડે પછી અચાનક આપણે પતિ કે ગુમાવી પત્નીને ગુમાવીને એમ થાય કે મેં તો ધાર્યું જ નહોતું તો ભૂલ તમારી હતી ભગવાનની ભૂલ નહોતી એની સિસ્ટમ પહેલેથી ડેવલપ જ થયેલી છે તો મોડમાં ચાલે છે તો ધ પોઈન્ટ ઇઝ દેટ કે જાણો તે નિત્ય સંન્યાસી રાગ દ્વેષ ન જે વિષય કોઈના અંગે એને રાગ દ્વેષ નથી મુક્ત થયેલો તે છૂટે બંધનથી મુખે આ દ્વંદ્વ બે માંથી મુક્તિ કરવાની છે સારું સારું છે એમ કહી શકીએ પણ સારું મારું છે એવું તમે જેવું કીધું એટલે તમારું જોડાણ એની સાથે આવવાનું છે